काज करो। આપણે સિતાર કે કોઈ પણ તાર હોય, બરાબર છે, તાર જુદી લંબાઈ ને જાડાઈ ના હોય, તાર જેટલો જાડો એટલો અવાજ જાડો નીકળે, તાર જેટલો પતલો એટલો અવાજ પતલો નીકળે. બીજું, તાર જેટલો ખેંચો એટલો અવાજ તીણો થાય, જેટલો ઢીલો મૂકો એટલો અવાજ જાડો. એ તો બરાબર છે. હવે એને ડબલ અવાજ શું કામ નીકળે? કારણ કે બે સ્વરતંત્રની ધ્રુજારી એક સરખી નથી, અલગ અલગ આવે છે. સૌથી પહેલી વસ્તુ આ બરાબર. બીજું, પાંચ દિવસ કમ્પ્લીટ મૌન વ્રત. હવે કારણ તમને સમજાવી દઉં. આનાથી કળામાં જરાક સોજો આવે, એની અસર સ્વરતંત્ર ઉપર થાય. બીડી, તમાકુ, સોપારી, સિગરેટ કે કોઈ પણ પ્રકારનો માવો રાખવું હોય તો લવંગ અથવા એલચી વ્યસન મૂળામાં રાખવું હોય તો, ન રાખવું હોય તો વધારે સારું, બરાબર. બીજું, પાંચ દિવસ મૌન વ્રત. શું કામ? બોલવા જાય ઉધરસ આવે, અને પ્લસ એમની ટેવ જે છે એ થોડુંક જોર કરીને બોલે, એટલે સ્વરતંતુ જોરથી ભટકાય એટલે માર લાગે. એક સરખું અહીંયા મારો તો આ ભાગે સૂજી જાય, એ પ્રોબ્લેમ છે. પાંચ દિવસ મૌન વ્રત એટલે માર લાગવાનું બંધ થઈ જાય, એટલે સોજો આગળ વધતો અટકે. બીજું, સાદું પાણી સહન થઈ શકે એટલું ગરમ કરવું, એ ગરમ પાણીમાં આવો જાડો ને પીંડ પલાળી દેવાનો, વરાળ નીકળતો ને પીંડ વીંટાળી દેવાનો. વરાળ નીકળે, વરાળ ઓછું થાય તરત લઈ પાણીમાં પલાળી વીંટાળી દેવાનો. એટલે એનાથી શું થાય કે અંદરના ભાગમાં વરાળ લાગે એટલે બ્લડ સર્ક્યુલેશન વધે, એટલે સોજાનું પ્રમાણ જે છે ઓછું થઈ જાય. એટલે ગરમ પાણીમાં નીચવી નાખવાનું પછી મને. ઓકે, ગળાની કસરત 3 વાર 5-5 મિનિટ ખેંચાવું જોઈએ, ખેંચાવું જોઈએ, ખેંચાવું જોઈએ. એટલે શું થાય? બધા સ્નાયુઓ ખેંચાય, ઢીલા થાય, ખેંચાય, ઢીલા થાય, એટલે આની ફ્લેક્સિબિલિટી પાછી આવે. દર 10 મિનિટે એક ઘૂંટડો પાણી, ગળો જેટલું ભીનું રહેશે એટલી આ તકલીફ ઓછી થઈ, બરાબર છે. આટલું જ કરવાનું. પંદર દિવસ પછી આગલે દિવસે ફોન કરી ટાઈમ લઈ લેવાનો, એટલે હું બહારગામ આવું તો ખોટો ધક્કો ન થાય. ત્યાં સુધીમાં અવાજ ઘણો સુધરી હશે, આટલું બધું કરશો તો, નહીં તો નહીં. અને સર, નમક નાખીને ગરમ ઉપલા કરી એ કરવું હોય તો ચાલે,
એમાં નામ હતું. અથવા તો પછી બહુ હોતો રાતના સૂતી વખતે એ પાકપ દૂધ લઈ એમાં હળદર નાખી અને ગરમ કરી એ પી જવાનું, પછી ઉપર પાણી કે કાંઈ પીવાનું નહીં. બરાબર છે? એટલે હળદર જે છે એન્ટીસેપ્ટિક છે, એટલે જે સોજાનું પ્રમાણ છે એ ઘટાડી નાખશે. 15 દિવસ કરો, અવાજ ઘણો સુધરી જશે. પછી આપણે જોઈશું સોજો કેટલો છે, કેવી રીતનો છે, પછી આગળ શું કરવું ત્યારે નક્કી કરશું. ન જ સુધરે તો પછી એન્ડોસ્કોપી કરી કાઢશું, પણ લગભગ સરખું આવી જશે. ઓકે ઓકે. મસાલા અને તેલ વાળું બધું બંધ, તેલ વાળું કે એવું મેં નથી કીધું. ભાઈ મસાલા, મસાલા એટલે આ મસાલો, આ મસાલો, ઈ મસાલો બંધ. બાકી મસાલા ખાય છે ફાકી એ બંધ, એ તો મેં ચોખ્ખું લઈ ગયો છે. ટોટલી બંધ કરી દીધું. એટલે આ બધું મને ખ્યાલ રહે કે કઈ કઈ પદ્ધતિમાં હું છે. શું કરેલું?